નમસ્કાર મિત્રો, હું છું આપ સૌનો દોસ્ત મહેશ દાન ગઢવી અને સ્વાગત કરું છું આપ સૌનું ઇનોવેટિવ સ્ટડીમાં. મિત્રો, આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરવી છે ધોરણ 10ના યુનિટ નંબર 6ની, કે જેનું નામ છે આઈ લવ યુ ટીચર. હા મિત્રો, ધોરણ 10ના અત્યાર સુધીમાં આપણે કુલ 5 યુનિટની ચર્ચા કરી ચૂક્યા છીએ અને આજના આ વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરવી છે ધોરણ 10નો એક અતિ મહત્ત્વનો અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્સ્પિરેશનથી ભરપૂર એવો યુનિટ, કે જેનું નામ છે આઈ લવ યુ ટીચર. મિત્રો, જેવી રીતે મહાભારતમાં ગુરુ દ્રોણ અને અર્જુનની સ્ટોરી, અર્જુનની વાત આપણને સૌને આજે પણ પ્રેરણાદાયી છે, કે એક ગુરુ અને એક શિષ્ય વચ્ચેની જે વાત છે એ જાણી અને આપણને સૌને પણ એવું થાય કે આદર્શ ગુરુ કેવા હોવા જોઈએ અને આદર્શ શિષ્ય કેવા હોવા જોઈએ, તો એવા જ પ્રકારની કંઈક એક રિયલ સ્ટોરી જે આજે આપણે જાણવાની છે. એ સ્ટોરીની અંદર મુખ્યત્વે બે પાત્રો છે, એક છે હેલન કેલર અને બીજું પાત્ર છે મિસ સુલિવાન. હા મિત્રો, મિસ સુલિવાન કે જે હેલન કેલરના ટીચર છે, અને હેલન કેલરને એ મિસ સુલિવાન કઈ રીતે સ્ટડી કરાવે છે, અને હેલન કેલર છે આ દુનિયાની પ્રથમ એવી એક વ્યક્તિ બની જાય છે કે જે પોતે આંધળી અને બહેરી હોવા છતાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ સ્ટોરી સાંભળ્યા પછી, આ સ્ટોરી સમજ્યા પછી લાઈફમાં ખૂબ જ ઇન્સ્પિરેશન મળશે એવી મને ખાતરી છે, અને ધોરણ 10ની એક્ઝામમાં પણ આ યુનિટ તમારા માટે અતિ મહત્ત્વનો છે. તો ચાલો આજે આપણે આ યુનિટની ચર્ચા કરીએ, આ યુનિટને સ્ટડી કરીએ. આ યુનિટમાં આવતા દરેક હાર્ડવર્ડ્સ, અઘરા શબ્દોની સાથે સાથે આપણે ચર્ચા કરતા જઈશું. તો મિત્રો, તમે બધા જ નોટ પેન અને તમારી ટેક્સ્ટ બુકને લઈ અને થઈ જાઓ મારી સાથે તૈયાર. વી આર ગોઈંગ ટુ સ્ટડી સ્ટાન્ડર્ડ 10th યુનિટ નંબર 6, આઈ લવ યુ ટીચર. હેલન કેલર બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. સિન્સ શી વોઝ ડીફ, શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. ધેન ધે ફાઉન્ડ મિસ સુલિવાન, અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ, ધેટ ચેન્જ્ડ હેલન્સ લાઈફ. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. ફ્રેન્ડ્સ, હેલન કેલર બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ, એટલે કે હેલન કેલર છે ખૂબ જ નાનકડી એવી ઉંમરમાં, એની નાની એવી એજમાં હેલન કેલર ડીફ અને બ્લાઇન્ડ, ડીફનો મતલબ થાય છે બહેરું અને બ્લાઇન્ડ એટલે કે અંધ, એની ખૂબ જ નાની એજમાં હેલન કેલર બની જાય છે ડીફ અને બ્લાઇન્ડ. હા મિત્રો, સિન્સ શી વોઝ ડીફ, શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, અને જેવી એ ડીફ બની જાય છે એટલે કે બહેરી થઈ જાય છે, શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, અને એટલા માટે થઈને એ શું નથી શીખી શકતી, તો કે સ્પીક એટલે કે બોલતા શીખતી નથી. હા ફ્રેન્ડ્સ, જે વ્યક્તિઓ નાનપણથી ડીફ હોય છે એટલે કે બહેરા હોય છે, તેઓ સાથે સાથે બોલતા પણ નથી શીખી શકતા, કારણ કે આપણે જે શબ્દોને સાંભળીએ છીએ ને એને જ આપણે સ્પીક કરી શકીએ છીએ એટલે કે બોલી શકીએ છીએ. તો હેલન કેલર છે નાનપણથી જ અંધ તો હતી જ, સાથે સાથે ડીફ હતી, અને એના કારણે થઈ એ બોલતા પણ ના શીખી. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરિડ, અને આના કારણે થઈ એના માતા પિતા છે એકદમ ચિંતામાં હતા, વરિડ હતા, એકદમ ચિંતાતુર હતા. ધેન ધે ફાઉન્ડ મિસ સુલિવાન, અને એમ કરતાં કરતાં એને મળે છે મિસ સુલિવાન, એમને એક ટીચર મળે છે, એનું નામ છે મિસ સુલિવાન, અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. અને આ જે શિક્ષક છે મિસ સુલિવાન, એ શેના ટીચર છે, કોના ટીચર છે, તો કે એ છે ડીફ એન્ડ બ્લાઇન્ડ એટલે કે બહેરા અને અંધના એ સ્પેશિયલ ટીચર છે. અને કોને મળે છે, તો કે હેલન કેલરના પેરેન્ટ્સને, એના મધર ફાધરને મળે છે. ધેટ ચેન્જ્ડ હેલન્સ લાઈફ, અને આ ટીચર હેલનની લાઈફમાં જ્યારે આવે છે એ પછી હેલનની લાઈફ થઈ જાય છે ચેન્જ્ડ, એટલે કે મિસ સુલિવાન છે હેલનની લાઈફ ટોટલી ચેન્જ કરી નાખે છે. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અને આપણે આજે અહીં જોવાનું છે હેલન કેલરની લાઈફના ટર્નિંગ પોઈન્ટનો એક અદ્ભુત બનાવ એના પોતાના જ શબ્દોમાં, એટલે કે આ આખો યુનિટ જે છે હેલન કેલરના પોતાના વર્ડ્સમાં જ વર્ણવેલો છે. મિત્રો, અહીંનો જે એકાઉન્ટ એટલે કે આખો જે લેખ છે એ હેલન કેલરે પોતે જ લખેલો છે પોતાના જ શબ્દોમાં, અને આપણે એ આખો યુનિટ છે હેલન કેલરના શબ્દોમાં આપણે રીડ કરવાનો છે, સમજવાનો છે. તો જોઈએ આપણે શું કહે છે હેલન કેલર પોતાની લાઈફમાં, કઈ રીતે પોતાની લાઈફ ચેન્જ થઈ છે, એનો ટર્નિંગ પોઈન્ટ કયો હતો. આ એક એવી વ્યક્તિ છે કે જે નાનપણથી જ કંઈ પણ બોલી શકતી નથી, કંઈ જોઈ શકતી નથી અને કંઈ જ સાંભળી શકતી નથી. મિત્રો, તમે પણ એક મોમેન્ટ માટે જરા વિચારો કે જો આપણી લાઈફમાં જો આવું થયું હોય તો લાઈફ કેવી થઈ જાય. ફ્રેન્ડ્સ, આપણા જીવનમાં અંધકાર છવાઈ જાય છે,
જે વ્યક્તિ કે જેને કંઈ દેખાતું જ નથી, કંઈ સંભળાતું નથી અને કંઈ બોલી શકતી નથી, એની જિંદગી કેવી હોય મિત્રો? હેલનની જિંદગી આવી હતી અને નાનપણથી જ એ આ લાઈફ છે એને ફેસ કરતી હતી. આટલી ભયંકર લાઈફ હેલન કેલર જીવે છે અને એના જીવનમાં અંધકારમાંથી પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે મિસ સુલિવાન, એના ટીચર. અને એ ટીચર છે ડીફ અને બ્લાઇન્ડના. શું કહે છે હેલન કેલર જોઈએ આપણે. આઈ સ્ટીલ રિમેમ્બર દેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. આઈ વોઝ જસ્ટ 7 યર્સ ઓફ એજ ધેન. માય ટીચર એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ દેટ ડે. નેક્સ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. હેલન કેલર કહે છે કે આઈ સ્ટીલ રિમેમ્બર, મને બરાબર યાદ છે, દેટ મોર્નિંગ ઓફ ધ યર 1887, 1887ની એ સવાર મને બરાબર યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 યર્સ ઓફ એજ ધેન. લગભગ હું ત્યારે કેટલા વર્ષની હતી? તો કે 7 વર્ષની મારી ઉંમર હતી. માય ટીચર એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ, અને એ દિવસે મારા ટીચર એન સુલિવાન મારા ઘરે આવ્યા. ધેટ ડે એન્ડ નેક્સ્ટ ડે, અને બીજા દિવસે શી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. બીજા દિવસે મને તેના રૂમમાં લઈ ગયા, મને લેડ કરી ગયા. લેડનો મતલબ થાય છે દોરીને લઈ જવું, હાથ પકડીને લઈ જવું. લીડનું ભૂતકાળ છે લેડ. બીજે દિવસે મારા ટીચર છે એન સુલિવાન મને તેના રૂમમાં લઈ જાય છે અને મને એક ડોલ, ડોલ મીન્સ એક ઢીંગલી મને મારા હાથમાં આપે છે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ વાંચીએ આપણે કે આઈ પ્લેડ વિથ ઇટ ફોર વાઇલ, ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી, આઈ વોઝ થ્રિલ્ડ. આઈ ડિડન્ટ નો દેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. શું કહે છે હેલન કેલર ફ્રેન્ડ્સ કે આઈ પ્લેડ વિથ ઇટ ફોર વાઇલ. આ ઢીંગલી, આ ડોલ જે મારા હાથમાં આવી હતી એની સાથે આઈ પ્લેડ વિથ ઇટ ફોર વાઇલ, થોડોક સમય માટે એની સાથે હું પ્લેઇંગ કર્યું, હું રમી. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ, અને પછી થોડાક ટાઈમ રહીને મિસ સુલિવાન મારા પામ ઉપર, પામ મીન્સ હથેળી ઉપર, કંઈક ફિંગર મૂવમેન્ટ્સ કરે છે. એટલે કે પોતાની ફિંગર્સ મારી પામ ઉપર, મારી હથેળી ઉપર એ ફેરવે છે. કોણ? તો કે મિસ સુલિવાન છે હેલન કેલરની પામ ઉપર, એટલે કે એની હથેળી ઉપર પોતાની ફિંગર્સને મૂવમેન્ટ કરાવે છે. હેલન કેલરના એક હાથમાં ડોલ છે, જ્યારે બીજા હાથ ઉપર, બીજી હથેળી ઉપર મિસ સુલિવાન છે, કંઈક ફિંગર મૂવમેન્ટ્સ કરે છે. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. આ મારા માટે એકદમ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ હતો અને મને એમાં તો રસ પડ્યો, ઇન્ટરેસ્ટ પડ્યો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. આ રમતમાં મને ખૂબ મજા આવી. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ, અને હું પણ એ જે મૂવમેન્ટ્સ હતી, જે ફિંગર મૂવમેન્ટ્સ હતી જે મિસ સુલિવાન મારી હથેળી ઉપર કરતા હતા, એ જ મૂવમેન્ટ્સનું હું ઇમિટેટિંગ કરવા માંડી. ઇમિટેટિંગ કરવું એટલે કે નકલ કરવી. હું નકલ કરું છું શી મેડ વિથ હર ફિંગર, જે ફિંગરથી જે રીતે મિસ સુલિવાન મારી હથેળી ઉપર મૂવમેન્ટ્સ કરે છે એવી જ મૂવમેન્ટ્સ હું પણ કરતી થઈ ગઈ. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ દેટ કરેક્ટલી, અને અંતે જ્યારે કરેક્ટલી એકદમ બરાબર આ મૂવમેન્ટ્સ મેં સાચી રીતે કરી, આઈ વોઝ થ્રિલ્ડ. હું તો એકદમ રોમાંચિત થઈ ગઈ, મને ખૂબ મજા આવી ગઈ. કારણ કે આઈ ડિડન્ટ નો દેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. મને ખબર પણ ના હતી કે હું કયો સ્પેલિંગ લખતી હતી ડોલનો, DOLL. હા મિત્રો, જેવી હેલન કેલર આ ડોલથી એક હાથે રમતી હતી, બીજા હાથ ઉપર જે ફિંગર મૂવમેન્ટ્સ મિસ સુલિવાન કરતા હતા, એ મિસ સુલિવાન ફિંગર મૂવમેન્ટ્સમાં સ્પેલિંગ લખતા હતા ડોલનો. આ એક પ્રક્રિયા છે હેલન કેલર જેવી વ્યક્તિને ભણાવવા માટેની, કે જે ડીપ છે, બહેરી, બ્લાઇન્ડ એટલે કે આંધળી છે અને કંઈ પણ બોલી શકતી નથી, એને અનુભવ કરાવે છે કે તારા હાથમાં જે વસ્તુ છે એને આ રીતે લખી શકાય છે. તો આગળ કહે છે હેલન કેલર કે સમ ડેઝ લેટર વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન, સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, શી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે, ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. ઇટ અવેકન્ડ માય સોલ. આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ અ નેમ. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ્ડ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ. આહ, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. હેલન કેલર કહે છે કે સમ ડેઝ લેટર, થોડાક દિવસો પછી, વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે ગાર્ડનમાં ચાલતા હતા, સડનલી અચાનક માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ.
મારા ટીચરે મારો જે હાથ છે એ વોટર ટેપની નીચે અંડર એની નીચે મારો હાથ રાખ્યો, એટલે કે પાણીના નળ નીચે મારો હાથ રાખ્યો એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર, અને જેવું એ પાણીનો ઠંડો પ્રવાહ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ મારા એક હાથ ઉપરથી પસાર થતો હતો, શી સ્પેલ્ટ વોટર ઓન અધર પામ, એ મારા બીજા હાથ ઉપર બીજી હથેળી ઉપર એ શું લખતી હતી, વોટર, વોટરનો સ્પેલિંગ લખતી હતી. તો તમે મિત્રો સમજી શકો છો કે મિસ સુલિવાન છે હેલન કેલરને કઈ રીતે સ્ટડી કરાવે છે, તો કે દરરોજ અલગ અલગ ઓબ્જેક્ટ્સને એના હાથમાં આપે છે અને બીજા હાથ ઉપર એ ઓબ્જેક્ટ્સને શું કહી શકાય, એ ઓબ્જેક્ટ્સના શું નામ છે એની બીજી હથેળી ઉપર લખે છે. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે, અમે દરરોજ આ ગેમ રમતા હતા. અને કઈ ગેમ, ગેમનું નામ શું છે, તમને જો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે કઈ ગેમ છે દરરોજ રમતા હતા, તો કે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ, દરરોજ અલગ અલગ ઓબ્જેક્ટ્સને ટચ કરવાના. ઇટ અવેકન્ડ માય સોલ, આનાથી મારો જે આત્મા છે જાગૃત થયો, કારણ કે અત્યાર સુધી આ વ્યક્તિને કંઈ જ ખબર પડતી હતી નહીં, એક જંગલી જીવન જીવતી હતી, કારણ કે એની પાસે કંઈ જ સેન્સ હતી નહીં, કંઈ જોયું નથી, કંઈ સાંભળ્યું નથી, એ બોલી શકતી નથી, એને દુનિયાના કોઈ જ પદાર્થ વિશે કાંઈ એટલે કાંઈ લેવા દેવા ન હતી. આ ગેમ દ્વારા, આ પ્લેઇંગ દ્વારા, આ એજ્યુકેશન દ્વારા, આ સ્ટડી દ્વારા જે એન સુલિવાન હેલન કેલરને કરાવે છે, એનાથી એનો આત્મા છે, એનો સોલ છે, એ અવેકન્ડ થાય છે, એટલે કે જાગૃત થાય છે. ઇટ અવેકન્ડ માય સોલ, આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ અ નેમ, અને મને ખબર પડી કે દરેકે દરેક વસ્તુને, એવરીથિંગ, દરેક વસ્તુને એક નામ હોય છે. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ, હવે દરેકે દરેક નામ એક નવા જ વિચારને જન્મ આપતો હતો. જેમ જેમ મને એક નામ મળે છે, મારા માઇન્ડમાં એક અલગ જ વિચારને એક જન્મ થતો હતો. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ્ડ સીમ ટુ થ્રો વિથ લાઈફ, હવે તો મને એવું લાગતું હતું જાણે હું કોઈ ઓબ્જેક્ટને ટચ કરું છું એ જાણે જીવનથી ધબકતો હોય, એ જીવંત હોય એવું મને લાગતું હતું. સીમ થ્રો વિથ લાઈફ એટલે કે એ જાણે જીવનથી ધબકતો હોય એવું મને લાગતું હતું. આહ, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ, અરે વાહ, હવે તું આખા વિશ્વ સાથે કનેક્ટ થવા માંડી, વર્લ્ડ સાથે કનેક્ટ થવા માંડી, અને કોના થકી કનેક્ટ થાઉં છું, તો કે ઓલ ધ વર્ડ્સ, આ દરેક શબ્દો દ્વારા હું આખા વિશ્વ સાથે હવે કનેક્ટ થાઉં છું. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ, આઈ હેડ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક, આઈ વુડ રાઇટ સમથિંગ ઓન અર પામ એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર, માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. Now everything around me was full of life, love and joy. Helen Keller કહે છે કે મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ, દરરોજ મિસ સુલિવાન મને લોંગ વોક ઉપર ચાલવા લઈ જાય છે. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક, અને મને પણ ઘણા બધા હવે તો ક્વેશ્ચન્સ થાય છે પૂછવા માટે થઈને, અને કઈ રીતે હું પ્રશ્ન પૂછું છું, તો કે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ, હું એની હથેળી ઉપર કંઈક લખું છું, એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક ઇન ટુ માય પામ, અને રિટર્નમાં એ મારી હથેળી ઉપર લખે છે, એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર, જાણે કે લોકો જેમ નાના બાળકના કાનમાં વાત કરતા હોય એ રીતે મિસ સુલિવાન મારી હથેળીમાં વાત કરે છે. આ બંને વચ્ચે વાતચીત જે થાય છે, કન્વર્ઝેશન થાય છે, કઈ રીતે થાય છે મિત્રો, તો કે હેલન કેલરને કંઈ પ્રશ્ન થાય છે તો એ મિસ સુલિવાનની હથેળી ઉપર લખે છે, અને એના જવાબમાં મિસ સુલિવાન છે હેલન કેલરની હથેળી ઉપર, એની પામ ઉપર એ જવાબ લખીને આપે છે. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, મારા જે ટીચર છે એ મારી ક્યુરિયોસિટી, મારી જે જિજ્ઞાસા વૃત્તિ છે, મારી જે એગરનેસ છે એને સંતોષ આપે છે, એટલે કે મને જે કાંઈ ક્વેશ્ચન્સ થાય છે એના બરાબર સારી રીતે મને જવાબ આપે છે. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ લવ એન્ડ જોય, હવે તો મારી આજુબાજુનું તમામ જીવન છે, બધું જ મારી આજુબાજુ અરાઉન્ડ મી, મારી ચારે તરફ શેનાથી ભરાઈ ગયું છે, તો કે લાઈફ, જીવંત થઈ ગયું છે બધું, હવે બધું મને જીવંત લાગે છે, લવ બધું જ પ્રેમથી ભરાઈ ગયું છે, એન્ડ જોય દરેક જગ્યાએ હવે મને આનંદ આનંદ જ લાગે છે, મને ખૂબ મજા આવી ગઈ છે. આ રીતે હેલન કેલર છે એ ધીમે 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 સ્ટડી કરવાનું ચાલુ કરે છે, એના જીવનમાં પણ આ દરેકે દરેક ઓબ્જેક્ટ્સના નામ કઈ રીતે બોલાય છે એને શું કહેવાય છે એ મિસ સુલિવાન છે અને ધીમે 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 સ્ટડી કરાવે છે. હવે હેલન કેલર શું કહે છે કે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ, મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી, આઈ લર્ન્ટ ટુ સ્પીક
through the movements of the lips and the vibration in the throat. When I uttered my first word, it gave me boundless delight. હેલન કેલર કહે છે કે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. આ જે બીજું સ્ટેજ હતું એજ્યુકેશનનું વોઝ મોર ડિફિકલ્ટ, એ વધારે અઘરું હતું. પહેલી વાર તો એ ભણ્યા, હથેળીમાં લખી લખીને એ શીખે છે, એમાં ઇમિટેટ એટલે કે નકલ પણ કરે છે, પણ હવે જે બીજું સ્ટેજ આવે છે મારા એજ્યુકેશનનું વોઝ મોર ડિફિકલ્ટ, એ થોડું અઘરું હતું. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. આ બીજું સ્ટેજ પણ શેના ઉપર આધારિત હતું? તો કે સેન્સ ઓફ ટચ. તમને આ પ્રશ્ન પૂછી શકાય કે હેલન કેલર છે કઈ પદ્ધતિથી ભણતી હતી? તો એમાં તમારે લખવાનું છે સેન્સ ઓફ ટચ. બીજું સ્ટેજ પણ સેન્સ ઓફ ટચથી જ હતું. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. હવે કઈ રીતે ભણતા હતા આમાં? તો કે મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ, મિસ સુલિવાન કોઈ શબ્દ બોલે છે, એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ, અને પછી મને એમ કહે છે કે તું મારા લિપ્સને ટચ કર. મિસ સુલિવાન કોઈ શબ્દ બોલે અને પછી હેલન કેલર છે એની જે ફિંગર્સ છે એનો હાથ છે એ લિપ્સ ઉપર રખાવે, એટલે કે લિપ્સને ટચ કરવાના, એન્ડ થ્રોટ સ્લોલી, અને થ્રોટને પણ એટલે કે ગળાને પણ ટચ કરવાનું સ્લોલી, એકદમ ધીમે ધીમે. એ કોઈ પણ શબ્દને બોલે છે એકદમ સ્લોલી સ્લોલી બોલે છે, અને એ સમયે હેલન કેલરે એના લિપ્સ ઉપર અને થ્રોટ ઉપર એનો જે હાથ છે રાખવાનો, એટલે કે ત્યાં ટચ કરવાનું. મિસ સુલિવાન એકદમ સ્લોલી વર્ડ બોલે છે અને હેલન કેલર એકદમ સ્લોલી એના લિપ્સ ઉપર અને થ્રોટ ઉપર એનો હાથ રાખે છે. આઈ લર્ન્ડ ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. અને હું પણ ધીમે ધીમે બોલતા શીખી ગયા. આઈ લર્ન ટુ સ્પીક, કઈ રીતે બોલતા શીખી? તો કે થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ, આ જે લિપ્સની મુવમેન્ટ્સ થતી હતી એના આધારે, એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, અને થ્રોટમાં ગળામાં થતી ધ્રુજારીના કારણે હું પણ ધીમે 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 બોલતા શીખી ગઈ. મિત્રો, તમને ક્વેશ્ચન પૂછાય કે હેલન કેલર કઈ રીતે બોલતા શીખી, કઈ રીતે સ્પીકિંગ કરતા શીખી? તો તમારે લખવાનું છે કે હેલન કેલર છે એ બોલતા શીખી છે. અહીં લખ્યું છે, તમે બરાબર જોઈ લેજો, આઈની જગ્યાએ તમે લખી શકો છો હેલન કેલર લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ, એટલે કે લિપ્સની મુવમેન્ટ્સના આધારે, એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, અને થ્રોટમાં ગળામાં આવતી ધ્રુજારીના આધારે એ ધીમે ધીમે બોલતા શીખે છે. When I uttered my first word, it gave me boundless delight. અને હેલન કેલર કહે છે કે જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી, મારી લાઈફનો મારા જીવનનો જ્યારે પહેલો શબ્દ મેં અટર કર્યો, ઉચ્ચારણ કર્યો, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ, એણે મને અદ્ભુત બાઉન્ડલેસ બાઉન્ડરી વિનાનું અનહદ મને એનાથી આનંદ મળ્યો, મને અનહદ આનંદ પ્રાપ્ત થયો છે જ્યારે હું મારા જીવનનો પહેલો શબ્દ બોલી. Now I started talking with my toys, stones, trees and birds in the garden. I felt amazed and delighted as my sister ran to me when I called her and my dog obeyed my commands. I was able to speak. It was a miracle. શું કહે છે હેલન કેલર? મિત્રો કહે છે કે now I started talking with my toys. હવે તો મારા ટોઈઝ સાથે, રમકડાઓ સાથે વાતો કરતી થઈ ગઈ છું. સ્ટોન્સ પથ્થરો સાથે, ટ્રીઝ એટલે કે વૃક્ષો સાથે, એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન, આ ગાર્ડનમાં રહેલા પક્ષીઓ સાથે, ટ્રીઝ સાથે, વૃક્ષો સાથે, અને સ્ટોન્સ સાથે, મારા રમકડાઓ સાથે હવે તો હું વાતો કરતી થઈ ગઈ છું. આઈ ફેલ્ટ અમેઝ્ડ, મને તો એકદમ અમેઝ્ડ લાગે છે એટલે કે અદ્ભુત, આ બધું મને માનવામાં નથી આવતું. એન્ડ ડિલાઇટેડ, અને મને આનાથી ખૂબ જ આનંદ મળે છે. એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર, જ્યારે જ્યારે મારી સિસ્ટરને હું હવે બોલાવું છું અને દોડીને મારી પાસે આવે છે, આ તો મને અદ્ભુત લાગે છે, આનાથી મને ખૂબ આનંદ મળે છે. અને બીજું તો કે એન્ડ માય ડોગ ઓબેઇડ માય કમાન્ડ્સ, અને મારો જે કૂતરો છે એ મારા કમાન્ડ્સને ઓબે કરે છે એટલે કે એનું પાલન કરે છે. હેલન કેલર કહે છે કે મને શેનાથી હવે આનંદ મળે છે, મને કઈ બાબત અદ્ભુત લાગે છે કે જ્યારે જ્યારે પોતાની સિસ્ટરને કોલ કરે છે, બોલાવે છે, સિસ્ટર દોડીને આવે છે અને એનો ડોગ જે છે એ પણ એના કમાન્ડ્સનું હવે પાલન કરે છે, એટલે કે હવે હેલન કેલર છે બોલતા શીખી ગઈ છે અને ખૂબ મજા આવે છે. આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલતા શીખી ગઈ છું, એબલ હું સક્ષમ થઈ ગઈ છું, હવે હું બોલવા માટે સક્ષમ છું. ઇટ વોઝ અ મિરેકલ, હેલન કેલર કહે છે કે આ તો મિરેકલ છે, એક ચમત્કાર છે, અદ્ભુત ચમત્કાર થઈ ગયો છે, જાદુ થઈ ગયું છે હેલન કેલરના માટે થઈને, કારણ કે આંધળી બહેરી અને મૂંગી વ્યક્તિ આ બોલતા શીખી જાય એ તો એક અદ્ભુત છે. અને એ અદ્ભુત કામ કોણે કરી બતાવ્યું છે, કોના કારણે થઈને આ અદ્ભુત કામ સાકાર થયું છે? તો કે મિસ સુલિવાન હેલન કેલરના ટીચરના કારણે થઈને. મિત્રો, આવું જ મિરેકલ, આવું જ જાદુ આપણે યુનિટ નંબર 4માં વન્ડરફુલ ક્રિએશનમાં પણ જોયું હતું, કે જ્યારે જે એન્જલ છે એ મધરનું મોડેલ છે એને એકદમ નજીકથી જોવે છે, ત્યારે એને ખબર પડે છે કે આ મધરના મોડેલમાં, આ મધરની આઈઝમાંથી
તો પાણી છે એ વહે છે અને જોઈ અને એને એમ લાગે છે કે આ શું છે વળી, અને ગોડને ક્વેશ્ચન કરે છે કે વોટ ઇઝ ધીસ. એ સમયે ભગવાન પણ કહે છે કે આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તો આ ત્યાં મૂક્યું નહોતું, આ શું થઈ ગયું, આ તો 100% ટીયર હોવું જોઈએ, એટલે કે આંસુ હોવું જોઈએ, એન્ડ ઇટ્સ અ મિરેકલ. એવું ઈશ્વર કહે છે, ભગવાન કહે છે કે આ તો જાદુ થઈ ગયો, આ તો ચમત્કાર છે, મેં આ ટીયર છે મધરની આંખમાં મૂક્યું હતું નહીં અને આ તો ક્યાંથી આવી ગયું એ ભગવાનને પણ ખબર નહોતી. અને તે સમયે ઈશ્વર કહે છે, ગોડ કહે છે, ઇટ્સ અ મિરેકલ, આ તો ચમત્કાર થઈ ગયો છે. તો એવી જ રીતે હેલન કેલર જે સ્પીક કરે છે, બોલતા શીખી ગઈ છે, એના માટે ચમત્કાર થઈ ગયો છે. આગળ કહે છે હેલન કેલર કે વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક, વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વેર અ લિટલ ગર્લ હર સેલ્ફ. She taught subjects like science by making it so interesting that I remembered everything. Helen Keller આગળ કહે છે અને અહીં ફ્રેન્ડ્સ તમારે ખૂબ શીખવા જેવું છે હેલન કેલર પાસેથી. શું કહે છે કે વેન આઈ સ્ટડીડ સિરિયસલી, જ્યારે હું એકદમ સિરિયસલી હવે અભ્યાસ કરું છું, જ્યારે તમને એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ પડે છે ને મિત્રો, ત્યારે તમે એજ્યુકેશનને એકદમ સિરિયસલી લ્યો છો, તમને ખૂબ મજા આવે છે ભણવાની. સિરિયસલીનો મતલબ એવો છે કે એજ્યુકેશનને તમે સિરિયસ લ્યો, કારણ કે તમારી લાઈફ જે છે, તમારું કેરિયર બનવાનું છે, એજ્યુકેશનના આધારે બનવાનું છે. હેલન કેલર પણ એવું વિચારે છે અને જ્યારે ભણવાનું શરૂ કરે છે એકદમ સિરિયસલી, ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. અને જેવું એને એજ્યુકેશનને સિરિયસલી લીધું, એજ્યુકેશન એના માટે વર્ક ના રહ્યું, એક માત્ર ને માત્ર એક કામ નથી, પણ એના માટે પ્લે થઈ ગયું, એક રમત થઈ ગયું. એને મજા આવે છે એને આ પ્લેમાં, એને આ રમતમાં, એજ્યુકેશન નામની આ રમતમાં, એને ગેમમાં ખૂબ મજા પડે છે. એટલે કે એજ્યુકેશનને જો તમે સિરિયસલી લેશો તો એ તમારા માટે કામનો બોજ નહીં રહે, એ તમારા માટે પ્લે થઈ જશે. અને જેવી રીતે તમને કોઈ ગેમમાં મજા આવે છે, એવી જ મજા એજ્યુકેશનમાં પણ આવવા મળશે. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે જ્યારે મને કોઈ વસ્તુથી આનંદ મળે છે અને મને ઇન્ટરેસ્ટ થાય છે, રસ પડે છે, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ, મિસ સુલિવાન એના વિશે વાત કરે છે. જ્યારે જ્યારે મને કોઈ વસ્તુ વિશે જાણવું છે, મિસ સુલિવાન મને વાત કરે છે. એઝ ઇફ, એઝ ઇફનો મતલબ થાય છે જાણે કે. આ એક ગ્રામરની વાક્ય રચના છે મિત્રો, હું તમને જ્યારે ગ્રામર ટોપિક્સ કરાવીશ ત્યારે તમને સમજાવીશ. એઝ ઇફ શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ, જાણે કે પોતે એક નાની છોકરી હોય એ રીતે મારી સાથે વાત કરે છે. શી ટોટ સબ્જેક્ટ્સ લાઈક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ, અને સાયન્સ જેવો સબ્જેક્ટ એને એટલો ઇન્ટરેસ્ટિંગ કરી દીધો, ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, મને બધું જ યાદ રહી જતું. એટલે કે હેલન કેલર એનું એટલું ઇન્ટરેસ્ટિંગ એજ્યુકેશન કરાવતી હતી અને સાયન્સ જેવા સબ્જેક્ટને પણ એટલો રસપ્રદ રીતે ભણાવે છે હેલન કેલરને મિસ સુલિવાન, કે એને બધું જ યાદ રહી જાય છે. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ, આઈ ફર્સ્ટ રીડ રેઝ્ડ લેટર્સ એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ, આઈ લર્ન્ડ ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપ રાઇટર, આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન, આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. શું કહે છે હેલન કેલર મિત્રો, કે ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ, અને અંતે હવે મારા ટીચર મને રીડ કરતા શીખવે છે, એટલે કે મને વાંચતા શીખવે છે. જો મિત્રો, પહેલાં હેલન કેલરને એના ટીચરે રાઇટિંગ એટલે કે હથેળીમાં લખી લખીને શીખ્યું, ત્યારબાદ એને સ્પીકિંગ કરતા શીખ્યું, શબ્દને બોલતા શીખવાડ્યા, અને હવે એને ધીમે ધીમે રીડિંગ રીડ કરતા શીખવે છે. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ, આઈ ફર્સ્ટ રીડ રેઝ્ડ લેટર્સ, સૌથી પહેલા મેં કયા શબ્દો વાંચ્યા, તો કે રેઝ્ડ લેટર્સ એટલે કે ઉપસેલા શબ્દો, એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ, અને ત્યારબાદ મેં બ્રેલ લિપિથી લખેલા શબ્દોને વાંચવાનું શરૂ કર્યું. હું તમને બંને વર્ડ્સ તમને બતાવું છું કે કઈ રીતે બ્રેલ લિપિ હોય છે. મિત્રો, અંધ લોકો જે છે એ બ્રેલ લિપિથી વાંચતા શીખે છે. અહીં તમને જાણવા મળશે કે અંધ લોકો જે છે એ કઈ રીતે વાંચી શકતા હશે, તો તમે જોઈ શકો છો અહીં સ્ક્રીન ઉપર કે અંધ લોકો જે છે એ વાંચે છે બ્રેલ લિપિથી. આ તમને જે દેખાય છે સ્ક્રીન ઉપર એ બ્રેલ લિપિ છે, જેમાં અમુક જે અક્ષરો છે એ ડોટ્સ ઉપસેલા હોય છે અને અમુક જે ડોટ્સ છે એના બેસેલા હોય છે, અને એની ઉપર હાથ ફેરવીને, ફિંગર્સ ફેરવીને આ જે અંધ લોકો છે એ વાંચતા શીખી શકે છે. એટલે કે હેલન કેલર કહે છે કે પહેલાં હું રેઝ્ડ લેટર્સ એટલે કે ઉપસેલા શબ્દોને વાંચતા શીખી, એન્ડ રીડ વિથ બ્રેલ, અને પછી હું ધીમે ધીમે બ્રેલ લિપિથી વાંચતા શીખી ગઈ. આઈ લર્ન્ડ ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપ રાઇટર, અને હું બંને પ્રકારના ટાઈપ રાઇટર ઉપર લખતા પણ શીખી ગઈ. એટલે કે હેલન કેલર જે એનું લખાણ કરે છે ટાઈપ રાઇટર ઉપર, પહેલાંના સમયમાં ટાઈપ રાઇટર આવતા, જેવી રીતે અત્યારે કમ્પ્યુટરની સાથે કીબોર્ડ આવે છે એવી રીતે
પહેલાના સમયમાં ટાઈપરાઇટર હતા અને હેલન કેલર છે બંને પ્રકારના ટાઈપરાઇટર ઉપર લખતા શીખી ગઈ છે, એટલે કે ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. હું તમને બંને ટાઈપરાઇટર દેખાડું છું જે આપણે યુઝ કરી શકીએ છીએ, એટલે કે જે સામાન્ય લોકો યુઝ કરે છે એ ટાઈપરાઇટર અને જે બ્રેલ એટલે કે અંધ લોકો જે યુઝ કરે છે એ ટાઈપરાઇટર, બંને ટાઈપરાઇટરનો ઉપયોગ હેલન કેલર કરતા શીખી ગઈ. I was well on my path to becoming a well-educated person. અને આમ કરતા કરતા ધીમે ધીમે હેલન કેલર કહે છે કે I was well on my path to becoming a well-educated person. હું ધીમે ધીમે હવે શું બનતી હતી? Well-educated person બનતી હતી. ધીમે ધીમે હું રસ્તા ઉપર ચાલતી હતી. મારી જર્ની હતી, મારી એજ્યુકેશનની સિસ્ટમ ધીમે ધીમે ચાલતી હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. બહુ સરસ વાત કરે છે એલન કેલર, એ કહે છે કે I was provided all the possible opportunities. મને તમામ પ્રકારની શક્ય એટલી ઓપોર્ચ્યુનિટી તક મને આપવામાં આવતી હતી, પ્રોવાઈડ કરવામાં આવતી હતી ટુ ડેવલપ માય એબિલિટીઝ, કે જેનાથી હું મારી એબિલિટીઝ મારી ક્ષમતાઓને હું ડેવલપ કરી શકું, આગળ વધારી શકું. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને આ બાબત બહુ મહત્વની છે. શું કહે છે કે એન્ડ આઈ મેડ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, હું એનો ભરપૂર ઉપયોગ કરતી હતી, જેટલો થાય એટલો આ તકનો ઉપયોગ કરતી હતી. મિત્રો, તક દરેકે દરેક વ્યક્તિઓને આપવામાં આવે છે, પરંતુ આગળ એ જ જાય છે કે જેને મળેલી ઓપોર્ચ્યુનિટીને, જેને મળેલી તકને એ ભરપૂર ઉપયોગ કરે છે. તમને બધાને આ સમયે ભણવાની પૂરેપૂરી તક મળે છે. જો તમે ઓપોર્ચ્યુનિટીઝનો પૂરેપૂરો ઉપયોગ કરશો તો તમે પણ આગળ જશો. હેલન કેલર પાસેથી આપણે શીખીએ કે જીવનમાં આવેલી ઓપોર્ચ્યુનિટીઝને બરાબર ઉપયોગ કરીએ. હેલન કેલર કહે છે કે મને જેટલી ઓપોર્ચ્યુનિટી મળતી, જેટલી તક મળતી હતી એ તમામનો હું ભરપૂર ઉપયોગ કરતી હતી. આગળ કહે છે હેલન કેલર કે આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. એ કેટલી આગળ વધે છે તો કે આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ, અને ધીમે ધીમે મારામાં ભરપૂર કોન્ફિડન્સ આવતો જાય છે. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ, અને હું તો પ્રેસિડેન્ટને પણ મળી ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. વ્હાઇટ હાઉસમાં ક્લીવલેન્ડ ખાતે હું પ્રેસિડેન્ટને પણ મળી, એવું હેલન કેલર કહે છે. એટલો કોન્ફિડન્સ હેલન કેલરમાં આવી ગયો હતો. મિત્રો, આગળ વાત કરે છે કે ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 આઈ મૂવ્ડ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. Here my teacher Ann Sullivan continued to teach me. I could make friends with other blind children here. My loneliness began to disappear and my progress of learning improved quite well. I learned Latin, German and arithmetic. Alan Keller કહે છે કે in 1890 એટલે કે 1890 ની સાલમાં, આપણે પહેલા વાત કરી ત્યારે 1887 લગભગ 7-8 વર્ષની ઉંમર ત્યારે એની હતી, અને હવે વાત કરે છે કે લગભગ 1890 સાલમાં એટ ધ એજ ઓફ અબાઉટ 10 એટલે કે 10 વર્ષની ઉંમર આજુબાજુમાં આઈ મૂવડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ભણવા માટે જાઉં છું. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી, અહીં મને મારા ટીચર એન સુલિવાન એ સતત એજ્યુકેશન આપવાનું કાર્ય કરે છે, એટલે કે અહીં પણ એન સુલિવાન જ એને સ્ટડી કરાવે છે. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, અને અહીં બીજા બ્લાઇન્ડ ચિલ્ડ્રન સાથે મેં મિત્રતા પણ કરી, એટલે કે મારા ફ્રેન્ડ્સ વિના અહીંયા અત્યાર સુધી હેલન કેલર એકલી હતી, હવે એના ફ્રેન્ડ્સ વિના છે. માય લોનલીનેસ બિગન ટુ ડિસઅપીયર, અને ધીમે ધીમે મારી જે લોનલીનેસ હતી, મારી એકલતા હતી એ ડિસઅપીયર થાય છે, એટલે કે દૂર થાય છે, અદૃશ્ય થાય છે. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ, અને મારો અભ્યાસનો જે પ્રોગ્રેસ છે, મારા સ્ટડીનો જે પ્રોગ્રેસ છે, મારા એજ્યુકેશનનો જે પ્રોગ્રેસ છે એ પણ ધીમે ધીમે ખૂબ જ સારો એવો ઇમ્પ્રુવ થાય છે, એટલે કે એમાં પણ વધારો થાય છે. I learnt Latin, German and arithmetic. અને હું કઈ કઈ વસ્તુ શીખી? તો એ કહે છે કે હું શીખી લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. આટલી બધી વસ્તુઓ, આટલી બધી બાબતો એ હેલન કેલર છે ધીમે ધીમે શીખે છે એવું આપણને જણાવે છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજના આ વિડીયોમાં જોયું કે હેલન કેલરની સ્ટોરી કઈ રીતે આગળ વધે છે. એક ડીફ, એક બ્લાઇન્ડ, અને જે નાનપણથી જ ડીફ અને બ્લાઇન્ડ હોવાના કારણે બોલતા પણ નથી શીખતી, એવી એક વ્યક્તિને, એવી એક સ્ટુડન્ટને એને પોતાના ટીચર મિસ સુલિવાન કઈ રીતે લાઈફમાં એજ્યુકેશનની જર્ની કરાવે છે, અને એક વેલ એજ્યુકેટેડ પર્સન કઈ રીતે બનાવે છે. 7 વર્ષની આ નાનકડી એવી હેલન કેલરને 10 વર્ષની ઉંમરે એક પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂશનમાં સ્ટડી કરાવે છે, તો ત્યાં આગળ જઈ અને હેલન કેલર ઘણું બધું શીખે છે, મિત્રો બનાવે છે, અને એક
અંધકારમય જીવનમાંથી એક પ્રકાશમય જીવન તરફ હેલન કેલરની આ જર્ની છે ખૂબ જ ઇન્સ્પિરેશનથી ભરપૂર છે. એની પાસેથી ઘણું બધું જાણવા મળે છે આપણને. તો તમે પણ હેલન કેલર પાસેથી ખૂબ શીખો, ખૂબ ઇન્સ્પિરેશન લ્યો. અને અહીં આપણે આ યુનિટને, પાર્ટ વનને અહીં અટકાવીએ છીએ. આ યુનિટ ખૂબ લેધી છે. આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આ યુનિટનો સેકન્ડ પાર્ટ છે કમ્પ્લીટ કરીશું. આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખૂબ મજા પડી હશે. ઘરે તમે આ યુનિટને બરાબર વાંચો, રીડ કરો. જેટલા જેટલા હાર્ડ વર્ડ્સ મેં તમને સ્ક્રીન ઉપર દેખાડ્યા છે, મેં સમજાવ્યા છે, એને તમે બરાબર તૈયારી કરો. યુનિટને વારંવાર વાંચો, રીડ કરો, ક્વેશ્ચન આન્સર્સની તૈયારી કરો અને ઇનોવેટિવ સ્ટડી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, ટૂંક સમયમાં જ આપણે આનો બીજો પાર્ટ એટલે કે પાર્ટ નંબર 2 રિલીઝ કરી દઈશું, એટલે તમારો યુનિટ નંબર 6 કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તો જોતા રહો ઇનોવેટિવ સ્ટડી. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ.